બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયકોની ભરતી પ્રક્રિયા 2021 અંતર્ગત ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. ભુજ ખાતે તારીખ 8 માર્ચ 2021 થી 10 માર્ચ 2021 દરમિયાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે વેરિફિકેશન કેમ્પ રાખવામાં આવેલ હતો, જેમાં કચ્છ જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 381 ઉમેદવારો પસંદગી કરાયેલ, જેમાંથી 287 ઉમેદવારોએ વેરિફિકેશન કરાવેલ છે. આ અંગે DI શ્રી વસંતભાઈ તરૈયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક જે ગ્રાન્ટેડ શાળાઓ છે તેમાં સરકારશ્રી દ્વારા ભરતી કરવાની પ્રક્રિયા શરૂ છે, જેની જાહેરાત 14 જાન્યુઆરીના રોજ વર્તમાન પત્રમાં આવેલ અને ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરેલી. આ ઉમેદવારોમાંથી કચ્છ જિલ્લામાં 381 ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કચ્છ જિલ્લો પસંદ કરેલો હતો, જેના માટે 8 તારીખ, 9 તારીખ અને 10 તારીખ એમ 3 દિવસ માટે વેબસાઇટ ઉપર ઉમેદવાર જાતે એનો ફાળવણીનો લેટર છે એ કાઢી અને તેમાં આપેલા સમય મુજબ સવારે 9 થી 11, 11 થી 1, 2 થી 4 અને 4 થી 6 એમ અલગ અલગ ટાઈમ ઝોનમાં આ ઉમેદવારો, એક ટાઈમ ઝોનમાં 2 કલાકમાં 40 ઉમેદવારો એમ આખા દિવસમાં 160 ઉમેદવારો છે એમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ફાળવવામાં આવ્યા હતા, જેમાં 8 તારીખે 126 ઉમેદવારો છે એ હાજર રહ્યા હતા, 9 તારીખે 114 ઉમેદવાર હાજર રહ્યા હતા અને છેલ્લા દિવસે 61 ઉમેદવારોમાંથી 47 ઉમેદવારો એ હાજર રહ્યા હતા. આમ કુલ 287 ઉમેદવારો છે એણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ કરાવ્યું હતું. અને આના માટે અમે 5 ટીમો અલગ અલગ 5 વિભાગમાં 4 થી 5 શિક્ષકો અને સાથે મદદનીશ શિક્ષકને સાથે રાખીને આવી 5 ટીમો છે એ તૈયાર કરેલી હતી અને એમાં અમારા વર્ગ 2ના અધિકારી મિત્રો અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન નીચે આ સમગ્ર કાર્યવાહી છે એ પૂર્ણ કરવામાં આવી છે.